अपने नेक्स्ट हवाला विषय समझिए। सब ठीक है। पट्टे आके लेकर भाड़ी अमुक रकम मांडी वाला हो गया। अगर पट्टे है तो कहते भाड़ा पट्टे। भाड़े पट्टे तमे जे लीकर रखो छो एमा थी अमुक टका रकम तमे मांडी वाला मांडी वाला छो जे के जीवन तमे मिली सके एम नथी तो ए पेली असर शो आवशे कि पेली असर नफा नुकसान खातानी उधारी। सब ठीक पेली असर आवशे नफा नुकसान खातानी उधारी। अने बीजी असर क्या आवशे तो के बीजी असर पाका शेरमा मिलकत देना पाछो અને પટ્ટે રાખે મિલકત હોય એ પટ્ટે રાખે મિલકતમાંથી જે મિલકત જેટલી રકમની આપણે માંડી વાળી એટલી રકમ એમાંથી બાદ થશે। ફરી એક જોઈએ પટ્ટે રાખે મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવા આવે પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેડા બાજુ પટ્ટે રાખે મિલકતમાંથી રકમ બાદ થશે। નેક્સ્ટ એના પછી આપણે જોઈએ શેર કે અન્ય રોકાણ પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય એટલે કે આપણા માટે લેવું આપણા માટે આવો છે કોઈ કંપની હોય પોતાનો નફો જે છે અમુક ટકા રકમ જે છે અમુક ટકા નફો જે છે એ અન્ય કોઈ કંપનીમાં રોકતી હોય છે જે આપણા માટે આવો કે તો આવો કે નહીં સૌથી પહેલા આપણા માટે ટકાનું લેવું છે તો લેવું હંમેશા પાકા સરવાળાની અંદર મિલકત લેણા બાજુ અને પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી ડિવિડન્ડ કે વ્યાજ તરીકે નોંધવામાં આવે છે। આ પ્રથમ અસર છે। હવે બીજી અસર આપણા માટે જે વ્યાજ જે મળવાનું બાકી ડિવિડન્ડ છે એ આપણા માટે કરવાની આવે છે એટલે એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ એની અસર આવશે। હવે એમ જોઈએ વ્યાજ શેર કે અન્ય રોકાણ પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય ત્યારે પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાના બાકી ડિવિડન્ડ વ્યાજ અને ડિવિડન્ડ સેમ રહેવા અને બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ થશે। નેક્સ્ટ ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાગે કોઈ ભાગીદાર હોય પોતાની પાસે પડેલી કોઈ અંગત મિલકત ધંધામાં લાગે તો એની નોંધ શું થશે તો આપણે ઘણી વખત પહેલા નોંધતા કોઈ મિલકત ધંધામાં આવે તો 11મા ધોરણમાં આપણે આ અભ્યાસ કરી ચૂક્યા છીએ કોઈ પણ મિલકત ધંધામાં આવે તો પહેલી અસર શું થાય જે તે મિલકત ખાતે ઉધાર તે ભાગીદાર કે અહીંયા આવશે ભાગીદાર જે તે મિલકત ખાતે ઉધાર તે વી ખાતે જમા થતી હોય છે અહીંયા કેવી રીતે નોંધ થશે તો કે પહેલી અસર પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ નોંધવામાં આવશે। પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે મિલકત હોય એ મિલકતના સપોઝ કે હું કોઈ ફર્નિચર લઈ આવું તો ફર્નિચર ખાતે હું કોઈ અન્ય કંઈક પણ વસ્તુ લઈ આવું મિલકત નહીં મગ્યમાં મિલકત તરીકે ના ઉદાહરણ તરીકે ફર્નિચર છે ઉદાહરણ તરીકે કોઈ યંત્ર છે આવી કોઈ મિલકત લઈ આવું તો પહેલી અસર પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ મિલકત તરીકે દર્શાવે અને બીજી અસર આપણા માટે એ ભાગીદાર જો કોઈ આવે તો એ ભાગીદારને મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે। તો આ રીતે આપણે બધા જ વ્યવહારોને પૂર્ણ કરેલ છે। હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રથમ દાખલો પાછી કિસ્સા તો કરીશું। થેન્ક યુ.